सौ मित्रों, स्वजनों, विचार क्रांति अभियान अंतर्गत आजना वार्ता वैभव विभाग में आप सौनु स्वागत छे। आजनी वार्ता मारा कार्यनी कोई नोंध लेतु नथी। दोस्तों, मोटा भागना कोई ने कोई मोटी कंपनी में के कोई पण जगह काम करता कोई पण कर्मचारी एने आ प्रश्न हमेशा होय छे के मारा कामनी कोई नोंध लेतु नथी। एना अनुसंधान में मारे तुने एक वार्ता केवी छे। दोस्तों, कोई एक मल्टीनेशनल कंपनी नी अंदर एक व्यक्ति काम करती थी, निष्ठा थी काम करती थी, पोताना कार्य करवा माटेनी जे भूमिका थी ए पण खूब उत्तम थी, कामनी क्वालिटी पण उच्च थी, पण एने मन में संतोष थतो नहोतो। एक वक्त एना जे बॉस हता, जे एना सीनियर हता अने एना शुभेच्छक पण हता, एने जेन पूछे छे के हूँ बहु काम करू छू, बधी रीते काम करू छू, कलाको सुधी काम करू छू, काम में खोवाई जाऊ छू, पण मारा कामनी कोई नोंध लेतु नथी, हूँ सारू काम करू छे एनी कोई नोंध ज लेतु नथी। त्यारे पहलो जे एनो शुभेच्छक बॉस हता एम कहे छे के मारे तने थोड़ी वातो करवी छे। पहली वात, तू जे कार्य करश, एक केटलू कार्य करू आजना दिवसे, एना कलाक कलाकना अनुसंधान में तू एनी नोंध राखश? तो के ना, हूँ एनी नोंध राख। दोस्त, त्यारे मारे तने एम केवू छे के तू जे काम करश ई काम नी जो नोंध न राखतो हो तो कदाच 15 दिवस पछी खबर शू पड़े कोई ने के ते केटलू काम कर्युं छे। तने पण केम खबर पड़े के ते केटलू काम कर्युं छे? तारे काम में फेरफार करवो जोई के केम ई पण तने केम समझाय? तारी मेड़े खबर तो पड़े नहीं। दरेके दरेक व्यक्ति जो हमेशा जो नोंध लेवड़ावा मांगता होय तेणे पोताना कामनी भूमिकानी नोंध राखवी जोईए, अने आ नोंध एना जे बॉस होय डायरेक्ट एने दररोज आपवी जोईए। तू करतो नथी। बीजी वात, तू काम जे करश ए कोई पण एक काम हाथ में ले पछी ए काम पूरु करीने बीजू काम शुरू करश के अधूरा काम छोड़श? त्यारे एम कीधु के लगभग ही के हूँ एक धारू काम में कोई काम वधारे पड़ता पूरा करवाने बदले अधूरा छोड़ू छु, थोड़ूक करू के बीजू काम आवे तो ई काम करू, वरी कोई त्रीजू काम आवे तो ई काम करू, અને કોઈ બીજા અન્ય આવે તો એ કામ આપણને આપે તે કરું? દોસ્ત, તારે નક્કી જ કરવું પડે કે કોઈ કામ તું અધૂરું કામ કર, એ કામની કોઈ નોંધ લેતું નથી, ક્યારેય નોંધ નહીં લાગે। કારણ કે તને ખબર છે કે કોઈ કામ જો પૂરું થાય તો જ એનો ઉપયોગ થાય, અધૂરા અધૂરા તું ગમે તેટલા કામ કર તો પણ તારી કોઈ કદર ન થાય, નોંધ પણ ન થાય, ને તારા માટે સારો અભિપ્રાય પણ ન આવે। ત્રીજી વાત, તું જે કાર્ય કરશ એ કાર્યનો સમયગાળો તને ખબર હોય છે કેટલા સમયમાં પૂરું થશે, અને એટલા સમયમાં તું પૂરું કરશ? ત્યારે એમ કે ના, હું જે સમયનો ગાળો છે ને એ સમયમાં પૂરું નથી કરી શકું, એટલે જ અધૂરું રહીએ છું। ત્યારે એમ કીધું કે તારે ત્રીજી બાબત એ ધ્યાન રાખવાની છે કે કોઈ પણ કામ છે એને તું પૂરેપૂરું વિશ્લેષણ કર, કામમાં કેટલા કલાકની જરૂર છે એની બરોબર ચોકસાઈ કર, અને ચોકસાઈ કર્યા પછી એટલા સમયની અંદર તારે એ કામ પૂરું કરવું જોઈએ। તારા બોસ છે એ તું જો સમયમાં કામ ન પૂરું કરી શક તો તારા કામની કોઈ કદર ન કરે, નોંધ પણ ન કરી શકે, એટલે કે ત્રીજી તારી ભૂલ આ છે। ચોથી વાત, કે તારા ફરજના કલાકો કેટલા એ પૂરેપૂરા એનો ઉપયોગ કરશ?
તું ગમે તેટલું કામ કરતો હોઈશ પણ તારા ફરજના બે કલાકમાં તું આરામ કરતો હોઈશ, આટા મારતો હોઈશ, બહુ સારું કામ કર્યું હશે તો પણ, માત્ર અડધી કલાક જ તું આટા મારતો હોઈશ તો પણ તારા બોસને ખ્યાલ આવશે કે આ વ્યક્તિ સમય બહુ બગાડે છે. દોસ્ત, જીવનની અંદર તારે જો આગળ વધવું હોય તો માત્ર ચાર બાબત ઉપર જો તું ધ્યાન રાખ અને ચાર બાબતમાં ચોકસાઈ રાખ. બીજી એક બે બાબત છે કે કામમાં ઓતપ્રોત થઈ જવું, કામની ક્વોલિટી એકદમ સારી રાખવી. કદાચ તું એ કરતો હોઈશ પણ આજે ચાર બાબતો તું નથી કરતો, એને કારણે મને પણ સંતોષ થતો નથી તારો. તું સારું કામ કરશ, જાજા વસ્તુ કરશ પણ બિનજરૂરી કામ કરે, લેબર કરશ, સ્માર્ટ વર્ક નથી. અને આ ભૂમિકા પર તું કાલથી શરૂ કરી દે. અને જો માત્ર એક જ મહિનો તું આ રીતે ધ્યાન આપ, તારા કામની કદર આપોઆપ થશે, તને એનું વળતર પણ મળશે અને સાથોસાથ તને પોતાને પણ કામથી સંતોષ થશે. મારે સૌ યુવાનોને કહેવું છે કે તમે જ્યાં નોકરી કરતા હો, તમે મોટી કંપનીમાં નોકરી કરતા હો કે કોઈ નાની કંપનીમાં મોકલા કરતા હો, તમે આ ચાર બાબત ધ્યાન રાખજો. આ ચાર બાબતને હું ફરીવાર બોલું. એમાંની પહેલી બાબત છે કે દરેક આખા દિવસની અંદર તમે કરેલા કામની નોંધ રાખો, એક એક કલાકની નોંધ રાખો. સવારમાં ચાર કલાક, બપોરે ચાર કલાક, તો એની અંદર પહેલા કલાકમાં શું કર્યું, બીજા કલાકમાં શું કર્યું, ત્રીજા કલાકમાં શું કર્યું, અને કદાચ એટલું માઇક્રો ન જવું હોય તો સવારના ચાર કલાકમાં શું કર્યું, સાંજના ચાર કલાકમાં શું કર્યું, આ વાતને ખ્યાલ કરો. બીજી બાબત તમે ધ્યાન રાખજો, અધૂરા કામ છોડવા નહીં. ત્રીજી બાબત ધ્યાન રાખજો કે જે સમયમાં કામ કરવાનું હોય, તમને ખબર છે કે આ કામ માટે તું બોસને એમ કે આટલા કલાક લાગે, એટલા કલાકમાં થવું જોઈએ. અને ચોથી વાત, તારા ફરજના કામના કલાકો છે, એમાંથી ક્યારેય સમય બગાડવો નહીં. એટલે કે આપણા સમય પહેલાં આપણે 15 મિનિટ આવવું અને સમય પૂરો થયા પછી 15 મિનિટ પછી જવું. જો આ નીતિનો તમે અમલ કરો તો જિંદગીમાં તમને કોઈ પણ કંપનીમાંથી ક્યારેય છૂટા નહીં કરે, તમારા કામની નોંધ લેશે અને સમયાંતરે તમારા પગારમાં પણ વધારો થશે. સૌ કોઈ યુવાનો ધ્યાન રાખે એવી શુભેચ્છા અને ધન્યવાદ.